नमस्ते विद्यार्थी मित्रों, हवे जोईए आपणे नवुं चेप्टर अने आपणुं नवुं चेप्टर छे 17 अने शुं छे तो તારાઓ અને સૂર્યમંડળ। तो विद्यार्थी मित्रों चेप्टर नंबर 17 માં આપણે તારાઓ અને સૂર્યમંડળ વિશે સમજવાનું છે। તો તમે બધા તારાઓથી પરિચિત છો અને સૂર્યમંડળ વિશેની પણ માહિતી તમને ખબર છે। તો તારાઓ અને સૂર્યમંડળ વિશે આપણે સવિસ્તાર આ ચેપ્ટરમાં સમજીશું। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આ જે ચિત્ર છે એ ચિત્ર શાનું છે, તમને આ ચિત્રમાં શું જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચિત્ર છે એ રાત્રિ દરમિયાન જે આકાશ જોવા મળે છે એ આકાશનું છે। તો તમે ક્યારે રાત્રિના સમયે તમારા ઘરના ધાબા ઉપર ગયા છો? આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, ધાબા ઉપર જઈને તમે ક્યારેય રાત્રિના સમયે આકાશને નિહાળ્યું છે? તો મોટાભાગના વિદ્યાર્થીઓએ જે આકાશ છે એ આકાશને રાત્રિના સમયે જોયું છે। તો રાત્રિના સમયે આકાશ કેવું જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, રાત્રિના સમયે જે આકાશ છે એ સ્વચ્છ અને વાદળ રહિત જોવા મળે છે। ઉપરાંત આકાશમાં શું જોવા મળે છે? તો આકાશમાં તારાઓ અને ચંદ્ર જોવા મળે છે। તો જે તારાઓ છે એ તારાઓ આપણને ટમટમતા જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે રાત્રિના સમયનું આકાશ છે એ આકાશ કેટલીક જગ્યાએ આપણને એકદમ સ્વચ્છ જોવા મળે છે અને કેટલીક જગ્યાએ આપણને ધૂંધળું જોવા મળે છે। તો કઈ જગ્યાએ આપણને સ્વચ્છ જોવા મળે છે અને કઈ જગ્યાએ ધૂંધળું જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, ગામડાઓમાં જ્યારે આપણે જઈએ છીએ અને ગામડાઓમાં રાત્રિના સમયે આપણે આકાશને નિહાળીએ છીએ ત્યારે આકાશ આપણને સ્વચ્છ જોવા મળે છે। એટલે કે આકાશમાં રહેલા જે પણ કોઈ તારાઓ છે એ તારાઓ ચંદ્રનો પ્રકાશ આપણને તેજસ્વી જોવા મળે છે, જેથી કરીને આકાશ આપણને સ્વચ્છ જોવા મળે છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, શહેરોમાં રહેલું જે આકાશ છે એટલે કે શહેરોમાં રાત્રિના સમયનું જે આકાશ છે એ આકાશ આપણને કેવું જોવા મળે છે? તો એ આકાશ આપણને ધૂંધળું જોવા મળે છે, એટલે કે સ્વચ્છ જોવા મળતું નથી। જે તારાઓ અને ચંદ્રના પ્રકાશ છે, તારાઓ જે ટમટમય છે, તે જે તેજસ્વી છે, એનો પ્રકાશ આપણે બરાબર જોઈ શકતા નથી। તો કેમ ગામડાઓમાં આકાશ આપણને સ્વચ્છ જોવા મળે છે અને શહેરોમાં આપણને આકાશ ધૂંધળું જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, શહેરમાં તેજસ્વી પ્રકાશ ધુમાડા અને ધૂળને લીધે જે મોટા શહેરો છે એ મોટા શહેરોનું આકાશ ભાગ્યે જ સ્વચ્છ જોવા મળે છે। એટલે કે શહેરોમાં ધુમાડા અને ધૂળ વધારે પ્રમાણમાં જોવા મળે છે, પ્રદૂષણ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જેને કારણે આકાશ આપણને ક્યારેક સ્વચ્છ જોવા મળે છે, બાકી કેવું જોવા મળે છે? ધૂંધળું જોવા મળે છે। જેની સરખામણીમાં આપણે ગામડાની વાત કરીએ તો ગામડાઓમાં વાતાવરણ કેવું જોવા મળે છે? તો ગામડાઓનું વાતાવરણ શુદ્ધ જોવા મળે છે, જેથી કરીને રાત્રિનું આકાશ સ્વચ્છ જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આકાશ રાત્રિના સમયે જોવો છો ત્યારે તમને આકાશમાં શું જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમને કેટલાક તેજસ્વી પ્રકાશ જોવા મળે છે, આકાશમાં કેટલાક તારાઓ સમગ્ર રીતે ફેલાયેલા જોવા મળે છે, જેમાં કેટલાક તેજસ્વી પ્રકાશ જોવા મળે છે અને કેટલાક તારાઓનો ઝાંખો પ્રકાશ જોવા મળે છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આકાશમાં ચંદ્ર પણ જોવા મળે છે। તો રાત્રિના સમયે આકાશમાં સૌથી તેજસ્વી પદાર્થ કયો છે? તો રાત્રિના સમયે સૌથી તેજસ્વી પદાર્થ છે ચંદ્ર। જે ચંદ્ર છે એ ચંદ્રનો રાત્રિના સમયે તેજસ્વી પ્રકાશ જોવા મળે છે, જેથી તેને તેજસ્વી પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણને આકાશમાં કયા કયા પદાર્થો જોવા મળે છે?
તો આકાશમાં આપણને તારા, ગ્રહો, ચંદ્ર અને બીજા ઘણા પદાર્થો જોવા મળે છે. તો આકાશમાં રહેલા જે પણ કોઈ પદાર્થો છે એ પદાર્થોને શું કહેવામાં આવે છે? તો આકાશમાં રહેલા જે પણ કોઈ પદાર્થો છે એ પદાર્થોને આકાશી પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો સૌથી પહેલો પ્રશ્ન છે કે આકાશી પદાર્થો એટલે શું? તો આકાશી પદાર્થો, આકાશી એટલે આકાશ અને પદાર્થો એટલે પદાર્થ, તો આકાશમાં રહેલા પદાર્થો છે જેને શું કહેવામાં આવે છે? આકાશી પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. તો કયા કયા પદાર્થો આકાશી પદાર્થો છે? તો આકાશમાં રહેલા તારા, ગ્રહો, ચંદ્ર અને બીજા ઘણા પદાર્થો આકાશી પદાર્થો કહે છે. તો આકાશમાં જોવા મળતા જે પણ કોઈ પદાર્થો છે એ પદાર્થોને આકાશી પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે આકાશી પદાર્થો છે, તારા, ગ્રહો, ચંદ્ર, બીજા ઘણા પદાર્થો એટલે કે ઉપગ્રહો, કૃત્રિમ ઉપગ્રહો જેવા જે પણ બીજા અન્ય પદાર્થો છે, એ બધા જ આકાશી પદાર્થો શું તમને સમાન જોવા મળે છે? તો શું અહીંયા રહેલા જે આકાશી પદાર્થો છે એ સમાન છે? તો વિદ્યાર્થી મિત્રો, એ સમજવા માટે આપણે જુદા જુદા પદાર્થો વિશે સમજીએ, જેમાં સૌથી પહેલાં જોઈએ આપણે ચંદ્ર. તો ચંદ્ર આકાશી પદાર્થ છે, ઉપરાંત રાત્રિના સમયે આકાશમાં સૌથી તેજસ્વી પદાર્થ છે. તો આપણે ચંદ્ર વિશે થોડીક માહિતી સમજીએ. તો જે ચંદ્ર છે એ ચંદ્રના આકારમાં રોજ ફેરફાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દરરોજે રાત્રિના સમયે આકાશમાં રહેલો જે ચંદ્ર છે એ ચંદ્રને નિહાળીએ છીએ, ચંદ્રને જોઈએ છીએ. તો શું જે ચંદ્ર છે એ ચંદ્રનો આકાર દરરોજ એક સમાન જોવા મળે છે? તો ના વિદ્યાર્થી મિત્રો, રાત્રિના સમયે જે ચંદ્ર છે એ ચંદ્રના આકારમાં રોજ ફેરફાર થતો જોવા મળે છે. કેવો ફેરફાર થાય છે? તો આપણને ખબર છે કે જે દિવસે આકાશમાં ચંદ્રની સંપૂર્ણ ગોળ તકતી દેખાય તેને પૂનમ કહે છે. તો જ્યારે આકાશમાં આપણે સંપૂર્ણ ગોળ ચંદ્ર જોઈએ છીએ એ ચંદ્રને એ દિવસે શું કહેવામાં આવે છે? જેને પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી ચંદ્રના તેજસ્વી ભાગનું કદ પાતળું અને વધુ પાતળું થતું જણાય છે. એટલે કે પૂનમ પછીના જે દિવસો છે એ દિવસોમાં જે ચંદ્રનો તેજસ્વી જે ભાગ છે, ચંદ્રનો જે ભાગ છે એ ધીમે ધીમે ઘટતો જતો જોવા મળે છે. અને 15 દિવસે ચંદ્ર દેખાતો નથી, જેથી કરીને એ દિવસને શું કહેવામાં આવે છે? અમાસ તરીકે ઓળખવામાં આવે છે. તો જે ચંદ્ર છે એ ચંદ્રના આકારમાં રોજ ફેરફાર થતો જોવા મળે છે. જ્યારે પૂનમ હોય છે એ દિવસે ચંદ્ર આપણને સંપૂર્ણ ગોળ જોવા મળે છે. અને ત્યાર પછીના દિવસોમાં જે ચંદ્રનું કદ છે એ ધીમે ધીમે ઘટતું જતું જોવા મળે છે. અને પૂનમ પછીના 15મા દિવસે જે ચંદ્ર છે એ ચંદ્ર આપણને જોવા મળતો નથી, જેને અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, અમાસ પછીના જે દિવસો છે એ અમાસ પછીના દિવસોમાં ધીમે ધીમે ચંદ્રનું કદ વધતું જતું જોવા મળે છે. અને અમાસ પછીના 15મા દિવસે જે ચંદ્ર છે એ ચંદ્ર આપણને ફરીથી સંપૂર્ણ ગોળ જોવા મળે છે અને પૂનમ તરીકે દિવસ ઓળખાય છે. તો આમ પૂનમથી અમાસ વખતના જે દિવસો છે એમાં ચંદ્રનું કદ ધીમે ધીમે ઘટતું જાય છે, અને અમાસથી પૂનમ વચ્ચેના જે દિવસો છે એમાં ચંદ્રનું કદ ધીમે ધીમે વધતું જતું જોવા મળે છે. એક પૂનમથી બીજી પૂનમ સુધીનો સમયગાળો 29 દિવસથી થોડોક વધારે હોય છે. તો એક પૂનમથી બીજી પૂનમ આવે તે સુધીનો સમયગાળો કેટલો જોવા મળે છે? તો આમ તો 30 દિવસનો જોવા મળે છે. એટલે અહીંયા દર્શાવેલું છે કે જે એક પૂનમથી બીજી પૂનમનો સમયગાળો છે એ 29 દિવસથી થોડોક વધારે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે આકૃતિ છે એ આકૃતિ શાની છે? તો અહીંયા આ જે આકૃતિ છે એ આકૃતિમાં આપણને જે ચંદ્ર છે એ ચંદ્રના આકારમાં જે ફેરફાર થાય છે
તે દર્શાવતી છે, એટલે કે ચંદ્રની કક્ષામાં તેના સ્થાન અને તેની લગતી કળાઓ કેવી જોવા મળે છે તે દર્શાવતી અહીંયા આકૃતિ છે. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જે ચંદ્ર છે એ ચંદ્રનો કદ ધીમે ધીમે ઘટતું કે ધીમે ધીમે વધતું જતું જોવા મળે છે, એટલે કે ચંદ્રના આકારમાં ફેરફાર થતો જોવા મળે છે, જે અહીંયા આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચંદ્રના તેજસ્વી ભાગના મહિના દરમિયાન દેખાતા જે જુદા જુદા આકાર છે એ આકારને શું કહેવામાં આવે છે? તો અહીંયા તો આપણે જોઈ શકીએ છીએ કે જે ચંદ્રનો આકાર છે એ ચંદ્રનો આકારમાં શું થાય છે, ધીમે ધીમે ફેરફાર થતો જાય છે, જેથી કરીને તેને શું કહેવામાં આવે છે, જેથી કરીને તેને ચંદ્રની કળાઓ તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું આપણે? ચંદ્રની કળા. તો ચંદ્રની કળા કોને કહેવામાં આવે છે? તો ચંદ્રના તેજસ્વી ભાગના મહિના દરમિયાન દેખાતા જુદા જુદા આકારને ચંદ્રની કળાઓ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચંદ્રના તેજસ્વી ભાગના મહિના દરમિયાન દેખાતા જુદા જુદા આકારને ચંદ્રની કળાઓ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ચંદ્ર છે એ ચંદ્રને પોતાનો પ્રકાશ છે, સ્વયં પ્રકાશિત પદાર્થ છે. તો આપણે ચેપ્ટર નંબર 16માં સ્વયં પ્રકાશિત વસ્તુઓ અને પરપ્રકાશિત વસ્તુઓ વિશે સમજી ગયા. તો શું ચંદ્ર છે એ ચંદ્રને પોતાનો પ્રકાશ છે, ચંદ્ર પોતાની જાતે પ્રકાશ ઉત્પન્ન કરી શકે છે, પોતાની જાતે ઉત્સર્જિત કરી શકે છે? તો ના વિદ્યાર્થી મિત્રો, ચંદ્ર છે એ ચંદ્ર પોતાની જાતે પ્રકાશ ઉત્સર્જિત કરી શકતો નથી, પરંતુ સૂર્યના પ્રકાશના કિરણો દ્વારા તે દ્રશ્યમાન બને છે, જેથી જે ચંદ્ર છે એ ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી. ચંદ્ર પર સૂર્યપ્રકાશ પડે છે અને તે આપણી તરફ પરાવર્તિત થાય છે, જેને કારણે આપણે ચંદ્રનો એક જ ભાગ જોઈ શકીએ છીએ. સૂર્ય સ્થિર છે, પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૂર્ય જે છે એ સૂર્ય કેવો જોવા મળે છે? તો સૂર્ય સ્થિર છે અને પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, અને જે ચંદ્ર છે એ ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે. તો ચંદ્ર પૃથ્વીનું એક પરિભ્રમણ કરે ત્યાં સુધીમાં પોતાની ધરી પર એક ભ્રમણ પૂરું કરે છે. તો જ્યારે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, જેને પરિભ્રમણ કહેવામાં આવે છે, ત્યાં સુધીમાં પોતાની ધરી પર પણ એ એક ભ્રમણ પૂરું કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આકૃતિ છે એ આકૃતિમાં તમને શું જોવા મળે છે? તો આ આકૃતિમાં આપણને ત્રણ પદાર્થો જોવા મળે છે, ચંદ્ર, ત્યાર પછી પૃથ્વી અને સૂર્ય. તો અહીંયા આ આકૃતિમાં આપણને ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય જોવા મળે છે. તો અહીંયા જે ચંદ્રની સાથે પૃથ્વીનું સૂર્ય ફરતે ભ્રમણ દર્શાવેલું છે, એટલે કે ચંદ્ર છે એ ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે અને તેની સાથે જે પૃથ્વી છે એ પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, તે દર્શાવતી આકૃતિ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અમાસ પછીના દરેક દિવસે પૃથ્વી પરથી દેખાતા ચંદ્રના તેજસ્વી ભાગનું કદ વધે છે. હમણાં જ આપણે સમજી ગયા કે પૂનમ પછીના દિવસોમાં જે ચંદ્ર છે એ ચંદ્રનો જે તેજસ્વી ભાગ છે એનું કદ ધીમે ધીમે ઘટતું જાય છે, જ્યારે અમાસ પછીના જે દિવસો છે એ અમાસ પછીના દિવસોમાં ચંદ્રના તેજસ્વી ભાગનું કદ વધતું જતું જોવા મળે છે. પૂનમ પછી ચંદ્રના સૂર્ય દ્વારા પ્રકાશિત ભાગનું કદ પ્રતિદિન ઘટે છે. પાછું શું થાય છે? પૂનમ પછી ચંદ્રના સૂર્ય દ્વારા જે પ્રકાશિત ભાગ છે એનું કદ દિવસે ઘટતું જતું જોવા મળે છે. આપણા કવિઓ, શાયરો અને વાર્તાકારો માટે ચંદ્ર હંમેશા રસપ્રદ વિષય છે. તો આ જે ચંદ્ર છે એ ચંદ્ર આપણા જે કવિઓ છે એ કવિઓ, શાયરો, વાર્તાકારો છે એમના માટે એક રસપ્રદ વિષય છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે ચંદ્રની સપાટી. તો ચંદ્રની સપાટી વિશે સમજીએ, તો આપણે ચંદ્ર વિશે સમજાવે ચંદ્રની સપાટી વિશે સમજીએ. તો ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રી કોણ હતા? તો ચંદ્ર ઉપર સૌ પ્રથમ પગ રાખનાર અવકાશયાત્રી હતા નીલ આર્મસ્ટ્રોંગ. તો ચંદ્રની સપાટી પર સૌ પ્રથમ પગ કોણે રાખ્યો હતો? તો નીલ આર્મસ્ટ્રોંગ નામના અવકાશયાત્રીએ મૂક્યો હતો. તો 21 જુલાઈ 1969 દિવસે અમેરિકાના અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર સૌ પ્રથમવાર ઉતરણ કર્યું હતું. ત્યારબાદ અવકાશયાત્રીઓએ આપેલ માહિતી અનુસાર ચંદ્રની ધરતી ધૂળથી ભરેલી અને ઉજ્જળ છે. તો આપણે ચંદ્રની સપાટી વિશે સમજીએ છીએ, તો જે અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર ગયા હતા અને ત્યાર પછી તેમને જે માહિતી આપેલી છે તે પરથી આપણે કહી શકીએ છીએ કે ચંદ્રની સપાટી છે એટલે કે ચંદ્રની ધરતી છે એ ધૂળથી ભરેલી અને ઉજ્જળ છે. ચંદ્ર પર જુદા જુદા કદના ખાડાઓ, ઊભા અને ઊંચા પર્વતો જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, ચંદ્ર પર વાતાવરણ અને પાણી નથી તેથી ત્યાં જીવન શક્ય નથી. તો આપણને ખબર છે કે જીવન કયા ગ્રહ પર શક્ય છે? તો જીવન છે એ ફક્ત પૃથ્વી પર જ શક્ય છે. કેમ? તો પૃથ્વી પર વાતાવરણ અને પાણી છે જેથી કરીને ત્યાં જીવન શક્ય છે. જ્યારે ચંદ્ર પર વાતાવરણ અને પાણી નથી જેથી ત્યાં જીવન શક્ય નથી. તો આ જે ચિત્ર છે એ શાનું છે? તો આ જે ચિત્ર છે એ ચંદ્રની સપાટીનું છે. તો તમે અહીંયા ચંદ્રની સપાટી જોઈ શકો છો કે ચંદ્રની સપાટી પર ધૂળ જોવા મળે છે અને ઉજ્જળ જોવા મળે છે. ઉપરાંત તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે ચંદ્રની સપાટી પર જુદા જુદા કદના નાના મોટા કદના ખાડાઓ જોવા મળે છે. ઉપરાંત ત્યાં વાતાવરણ અને પાણી ન હોવાને કારણે ત્યાં જીવન શક્ય નથી. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, તો આ જે ચિત્ર છે એ શાનું છે? તો ચંદ્રની સપાટી પર અવકાશયાત્રી જ્યારે સૌ પ્રથમ પગ મૂક્યો તો તેનું ચિત્ર છે. તો ચંદ્રની સપાટી પર કયા અવકાશયાત્રીએ સૌ પ્રથમ પગ રાખ્યો હતો, પગ મૂક્યો હતો અથવા તો ઉતરણ કર્યું હતું? તો 21 જુલાઈ 1969 દિવસે અમેરિકાના અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર સૌ પ્રથમ ઉતરણ કર્યું હતું અને તેમની સાથે એડવિન આલ્ડ્રિન હતા. તો નીલ આર્મસ્ટ્રોંગે સૌ પ્રથમ પગ તો મૂક્યો હતો ચંદ્ર પર, પરંતુ તેમની સાથે એડવિન આલ્ડ્રિન હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચંદ્ર વિશે જે પણ કોઈ માહિતી સમજ્યા તેના પરથી થોડાક પ્રશ્નોના જવાબ સમજીએ. તો પ્રશ્ન છે, ચંદ્રની કળાઓ સમજાવો. તો ચંદ્રની કળાઓ એટલે શું તેના વિશે સમજાવવાનું છે. તો આપણે આકૃતિ દ્વારા સમજી ગયા કે ચંદ્રની કળાઓ કોને કહેવામાં આવે છે. તો ચંદ્રના તેજસ્વી ભાગના મહિના દરમિયાન દેખાતા જુદા જુદા આકારને ચંદ્રની કળાઓ કહેવામાં આવે છે. તો ચંદ્રનો જે તેજસ્વી ભાગ છે એ ભાગ મહિના દરમિયાન જુદા જુદા કદમાં જોવા મળે છે અને જે જુદો જુદો આકાર ધરાવે છે જેને ચંદ્રની કળાઓ કહેવામાં આવે છે. અને જુદો જુદો આકાર કેવી રીતે જોવા મળે છે તે આપણે સમજીએ. તો ઘણી બધી રાત્રિઓ સુધી ચંદ્રનું સતત અવલોકન કરતા જોવા મળે છે કે ચંદ્રના આકારમાં રોજ ફેરફાર થાય છે. તો તમે દરરોજ રાત્રે ચંદ્રને જુઓ છો ત્યારે ચંદ્રનો આકાર શું તમને એક સરખો જોવા મળે છે? તો ના વિદ્યાર્થી મિત્રો, ચંદ્રનો આકાર તમને દરરોજે જુદો જુદો જોવા મળે છે. જે દિવસે ચંદ્રની સંપૂર્ણ ગોળ તકતી દેખાય તે દિવસને પૂનમ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, પૂનમ કોને કહેવામાં આવે છે? તો જે દિવસે ચંદ્ર સંપૂર્ણ ગોળ દેખાય છે, એનો તેજસ્વી ભાગ સંપૂર્ણ ગોળ તકતી જેવો દેખાય છે, એ દિવસને આપણે શું કહીએ છીએ? એ દિવસને આપણે કયા દિવસથી ઓળખીએ છીએ? તો તેને પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. તો
જે દિવસે આકાશમાં ચંદ્ર સંપૂર્ણ ગોળ હોય છે તે દિવસને પૂનમ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ચંદ્રના તેજસ્વી ભાગનું કદ પાતળું અને વધુ પાતળું થતું જણાય છે, તો પૂનમ પછીના જે દિવસો છે એ પૂનમ પછીના દિવસોમાં ચંદ્રનો જે તેજસ્વી ભાગ છે એ ભાગનું કદ ધીમે ધીમે પાતળું થતું જાય છે, એટલે કે ધીમે ધીમે દિવસે દિવસે ચંદ્રના તેજસ્વી ભાગનું કદ ઘટતું જતું જોવા મળે છે। 15મા દિવસે ચંદ્ર દેખાતો નથી અને જે ચંદ્રનો તેજસ્વી ભાગ દિવસે દિવસે ઘટતો જાય છે અને પૂનમ પછીનો જે 15મો દિવસ આવે છે એ 15મા દિવસે જે ચંદ્ર છે એ ચંદ્રનો તેજસ્વી ભાગ જોવા મળતો નથી। તો જે દિવસે ચંદ્ર દેખાતો નથી એવા દિવસને શું કહેવામાં આવે છે? તો એવા દિવસને અમાસ તરીકે ઓળખવામાં આવે છે। તો અમાસ કોને કહીએ છીએ? તો 15મા દિવસે ચંદ્ર દેખાતો નથી એટલે કે જે દિવસે ચંદ્ર દેખાતો નથી એ દિવસને અમાસ તરીકે ઓળખવામાં આવે છે। અને પૂનમ કોને કહેવામાં આવે છે? તો જે દિવસે ચંદ્ર સંપૂર્ણ ગોળ દેખાય છે તે દિવસને પૂનમ તરીકે ઓળખવામાં આવે છે। તો પૂનમ પછીના જે દિવસો છે એ પૂનમ પછીના દિવસોમાં ચંદ્રનું કદ ધીમે ધીમે ઘટતું જાય છે અને પૂનમ પછીના 15મા દિવસે ચંદ્ર જોવા મળતો નથી, તેથી એને અમાસ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અમાસ પછીના દિવસે ચંદ્રનો એક નાનકડો ભાગ આકાશમાં દેખાય છે જેને અર્ધવલયાકાર ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે। તો તમે અમાસ પછીના દિવસે ચંદ્રને જોયો છે? તો અમાસ પછીના દિવસે ચંદ્ર કેવા આકારનો જોવા મળે છે? તો અમાસ પછીના દિવસે ચંદ્રનો એક નાનકડો ભાગ જોવા મળે છે અને જેનો આકાર કેવો છે? તો જેને અર્ધવલય આકાર ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે। અમાસ પછીના બાકીના દિવસો છે એ પછીના દિવસોમાં ફરી પ્રતિદિન ચંદ્ર મોટો થતો જાય છે, એટલે કે અમાસ પછીના દિવસોમાં ચંદ્રનો જે તેજસ્વી ભાગ છે એ ભાગનું કદ ધીમે ધીમે વધતું જતું જોવા મળે છે અને પછી 15મા દિવસે ફરીથી પૂર્ણ ચંદ્ર દેખાય છે। એટલે કે અમાસ પછીના 15મા દિવસે ફરીથી ચંદ્ર કેવો જોવા મળે છે? સંપૂર્ણ ગોળ જોવા મળે છે। તો આમ ચંદ્રના તેજસ્વી ભાગના મહિના દરમિયાન દેખાતા જુદા જુદા આકારને ચંદ્રની કળાઓ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ચંદ્રની કળાઓને લીધે પૂનમ અને અમાસ જોવા મળે છે અને આજે પૂનમ અને અમાસ છે એ બંને વચ્ચેનો સમયગાળો કેટલો જોવા મળે છે? તો પૂનમ અને અમાસ વચ્ચેનો સમયગાળો 15 દિવસનો છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો, એક પૂનમથી બીજી પૂનમ સુધીનો સમયગાળો કેટલો જોવા મળે છે? તો એક પૂનમથી બીજી પૂનમ સુધીનો સમયગાળો 29 દિવસથી થોડોક વધારે હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, ચંદ્રની કળાઓ શા માટે થાય છે? હમણાં આપણે ચંદ્રની કળાઓ વિશે સમજ્યા કે ચંદ્રની કળાઓ કેવી રીતે જુદો જુદો આકાર બદલે છે અને ચંદ્રની કળાઓ કોને કહેવામાં આવે છે, પરંતુ અહીંયા પ્રશ્ન છે, ચંદ્રની કળાઓ શા માટે થાય છે? તો તે આપણે આ પ્રશ્નના જવાબ દ્વારા સમજીએ। તો ચંદ્ર પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરતો નથી, જ્યારે સૂર્ય અને તારાઓ સ્વયં પ્રકાશ ઉત્પન્ન કરે છે। તો આપણે ચેપ્ટર નંબર 16માં સ્વયં પ્રકાશિત વસ્તુઓ અને પરપ્રકાશિત વસ્તુઓ વિશે સમજીને આવ્યા છે કે જે વસ્તુઓ પોતાની જાતે પ્રકાશ ઉત્પન્ન કરી શકે છે એને સ્વયં પ્રકાશિત વસ્તુઓ કહે છે। તો સ્વયં પ્રકાશિત વસ્તુઓ કઈ કઈ છે? તો સૂર્ય અને તારા, જે સ્વયં પ્રકાશ ઉત્પન્ન કરી શકે છે। જ્યારે જે વસ્તુ પોતાની જાતે પ્રકાશ ઉત્પન્ન કરી શકતો નથી એવી વસ્તુને પરપ્રકાશિત વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ચંદ્રનો સમાવેશ થતો જોવા મળે છે, એટલે કે જે ચંદ્ર છે એ ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, એ પોતાની જાતે પ્રકાશ ઉત્પન્ન કરી શકતો નથી। આપણે ચંદ્રને જોઈએ છીએ
કારણ કે સૂર્યપ્રકાશ તેના પર પડે છે અને તે આપણી તરફ પરાવર્તિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચંદ્ર કેવી રીતે જોઈ શકીએ છીએ? તો જ્યારે પણ સૂર્યપ્રકાશના કિરણો છે એ ચંદ્ર પર પડે છે અને ચંદ્ર પર એ કિરણો અથડાઈને પાછે આપણી આંખ સુધી પહોંચે છે, એટલે કે આપણી આંખ સુધી જે પરાવર્તિત કિરણો આવે છે જેને કારણે ચંદ્ર આપણે જોઈ શકીએ છીએ. આથી આપણે ચંદ્રનો એક જ ભાગ જોઈ શકીએ છીએ જે ભાગ પરથી સૂર્યપ્રકાશ આપણા તરફ પરાવર્તિત થાય છે. તો ચંદ્રનો આપણે એક જ ભાગ જોઈ શકીએ છીએ. અને કયો ભાગ જોઈ શકીએ છીએ? તો સૂર્યપ્રકાશ આપણા તરફ પરાવર્તિત થાય છે, એટલે કે સૂર્યપ્રકાશના જે કિરણો જે ભાગ તરફથી પરાવર્તિત થતા જોવા મળે છે એટલો જ ભાગ આપણે ચંદ્રનો જોઈ શકીએ છીએ. આમ ચંદ્રની કળાઓ જોવા મળે છે. તો આને કારણે ચંદ્ર છે એ ચંદ્રનો આકાર આપણને દરરોજે જુદો જુદો જોવા મળે છે. તો ચંદ્રનો આકાર આપણને જુદો જુદો શાને કારણે જોવા મળે છે? તો ચંદ્ર છે એ ચંદ્ર પર સૂર્યપ્રકાશ પડે છે અને સૂર્યપ્રકાશના કિરણો પરાવર્તિત થઈને આપણી આંખ સુધી પહોંચે છે. તો જ્યારે સૂર્યપ્રકાશના જે કિરણો પરાવર્તિત થાય છે જે ભાગમાંથી પરાવર્તિત થાય છે એટલો જ ભાગ આપણે ચંદ્રનો જોઈ શકીએ છીએ. તો આ પરથી આપણે કહી શકીએ છીએ કે ચંદ્રની કળાઓ તેને કારણે જોવા મળે છે. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે રાત અને દિવસ કેવી રીતે થતું જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ચંદ્રની સપાટી વિશે ટૂંકમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે ચંદ્રની સપાટીની માહિતી સમજી ગયા. તો અહીંયા પ્રશ્ન છે, ચંદ્રની સપાટી વિશે ટૂંકમાં સમજાવો. તો આપણે જે સમજ્યા છે તે જ અહીંયા છે કે ચંદ્રની ધરતી ધૂળથી ભરેલી અને ઉજ્જળ છે. તો સૌથી પહેલાં ચંદ્રનું સપાટી કેવી જોવા મળે છે? તો ચંદ્ર પરની જે ધરતી છે એ ધૂળથી ભરેલી છે અને ઉજ્જળ છે. ત્યાં જુદા જુદા કદના ખાડાઓ જોવા મળે છે. આ ઉપરાંત ત્યાં ઘણા બધા ઊભા અને ઊંચા પર્વતો પણ છે. તો ચંદ્ર પરની જે સપાટી છે એની પર નાના મોટા કદના ખાડાઓ જોવા મળે છે, ઉપરાંત ઊંચા અને ઊભા પર્વતો પણ જોવા મળે છે. તેમનામાં કેટલાક તો પૃથ્વી પરના ઊંચામાં ઊંચા પર્વતો જેટલા હોય છે. તો ચંદ્ર પર જોવા મળતા જે પર્વતો છે એ પર્વતો કેટલીક વાર પૃથ્વી પરના ઊંચામાં ઊંચા જે પર્વતો છે તેના જેટલા પણ છે. ચંદ્ર પર કોઈ વાતાવરણ નથી. આ ઉપરાંત ચંદ્ર પર વાતાવરણ નથી અને સાથે પાણી પણ નથી. તો ચંદ્ર પર વાતાવરણ અને પાણી ન હોવાને કારણે ત્યાં જીવન શક્ય નથી. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, ચંદ્ર પર વાતાવરણ નથી જેથી કરીને ત્યાં માધ્યમની ગેરહાજરી હોય છે. અને માધ્યમની ગેરહાજરીને આપણે શું કહીએ છીએ? તો માધ્યમની ગેરહાજરી હોય જેને શૂન્યાવકાશ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા ચંદ્ર પર માધ્યમની ગેરહાજરી હોવાને કારણે ત્યાં અવાજ સાંભળી શકાતો નથી. તો અગાઉ આપણે ચેપ્ટર નંબર 13 ધ્વનિમાં સમજીને આવ્યા છીએ કે ચંદ્ર પર કોઈ પણ બે વ્યક્તિ વાતો કરે છે ત્યારે તેમની જે વાતો છે, વાતચીત છે, એ બીજી વ્યક્તિ સાંભળી શકતી નથી. કેમ? તો ચંદ્ર પર વાતાવરણ નથી એટલે કે કોઈ પ્રકારનું માધ્યમ નથી. માધ્યમની ગેરહાજરી છે એટલે ચંદ્ર પર શૂન્યાવકાશ જોવા મળે છે અને શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી. કેમ? તો ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે, પણ ચંદ્ર પર માધ્યમ નથી જેથી કરીને ચંદ્ર પર આપણે કોઈ પણ પ્રકારનો અવાજ સાંભળી શકતા નથી. અને ત્યાર પછીનો પ્રશ્ન છે, ચંદ્રની કળાઓ એટલે શું? તો હમણાં જ આપણે ચંદ્રની કળાઓ વિશે સમજી ગયા. તો ચંદ્રની કળા કોને કહીશું? તો ચંદ્રના તેજસ્વી ભાગના મહિના દરમિયાન દેખાતા જુદા જુદા આકારને ચંદ્રની કળાઓ કહે છે. તો મહિના દરમિયાન ચંદ્રના આકારમાં જે ફેરફાર થાય છે એ જે આકાર છે એને શું કહીશું આપણે? ચંદ્રની કળાઓ.
ત્યાર પછીનો પ્રશ્ન છે, આપણે ચંદ્રનો એક જ ભાગ કેમ જોઈ શકીએ છીએ? તો તે પણ આપણે હમણાં ત્રીજા પ્રશ્ન દ્વારા સમજી ગયા કે ચંદ્રની કળાઓ શા માટે થાય છે. તેમાં આપણે સમજી ગયા કે ચંદ્રનો એક જ ભાગ આપણે કેમ જોઈ શકીએ છીએ. તો આપણે ચંદ્રનો એક જ ભાગ જોઈ શકીએ છીએ કેમ? તો કારણ કે ચંદ્ર પર સૂર્યપ્રકાશ પડે છે અને આપણી તરફ પરાવર્તિત થાય છે. તો ચંદ્રનો એક જ ભાગ જોઈ શકીએ છીએ જે ભાગ પરથી સૂર્યપ્રકાશ આપણા તરફ પરાવર્તિત થાય છે. તો ચંદ્રનો એક ભાગ આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ? તો ચંદ્ર પર સૂર્યપ્રકાશના કિરણો પડે છે અને એ કિરણોનું ચંદ્ર સાથે પરાવર્તન થઈને જે પરાવર્તિત કિરણો છે એ આપણી સુધી પહોંચે છે. તેથી આપણે ચંદ્રનો એક ભાગ જોઈ શકીએ છીએ. અને કયો ભાગ જોઈ શકીએ છીએ? તો જે ભાગ પરથી સૂર્યપ્રકાશ આપણા તરફ પરાવર્તિત થાય છે તે ભાગ આપણે ચંદ્રનો જોઈ શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, અમાસ અને પૂનમ પછી ચંદ્રના કદ વિશે લખો. તો અમાસ અને પૂનમ પછીનો ચંદ્રનું કદ કેવું જોવા મળે છે તે પણ આપણને ખબર છે. કેવું જોવા મળશે? તો અમાસ પછીના દરેક દિવસે પૃથ્વી પરથી દેખાતા ચંદ્રના તેજસ્વી ભાગનું કદ વધતું જાય છે. જ્યારે પૂનમ પછી ચંદ્રના સૂર્ય દ્વારા પ્રકાશિત ભાગનું કદ દરરોજ ઘટતું જતું જોવા મળે છે. તો અમાસ પછી ચંદ્રનો જે આકાર છે, ચંદ્રનું જે કદ છે એ વધતું જાય છે અને પૂનમ પછી ચંદ્રનું કદ ઘટતું જતું જોવા મળે છે. અને આપણે સમજ્યા તેમાંથી પ્રશ્ન છે કે ચંદ્ર પર સૌ પ્રથમ કયા અવકાશયાત્રી ઉતર્યા હતા અને ક્યાં? તો 21 જુલાઈ 1969 દિવસે અમેરિકાના અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર સૌ પ્રથમવાર ઉતર્યા હતા અને તેમની સાથે એડવિન આલ્ડ્રિન પણ હતા. તો ચંદ્ર પર સૌ પ્રથમ કયા અવકાશયાથી ઉતર્યા હતા? તો ચંદ્ર પર સૌ પ્રથમ નીલ આર્મસ્ટ્રોંગે પગ મૂક્યો હતો અને તેમની સાથે બીજા કયા અવકાશયાત્રી હતા? તો એડવિન આલ્ડ્રિન હતા. તો આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચંદ્ર અને ચંદ્રની સપાટી વિશે સમજ્યા, ઉપરાંત તેને લગતા જુદા જુદા પ્રશ્નોના જવાબ જોયા.